लीमड़ी नीलकंठ विद्यालय नो एसएससी नो रिजल्ट में गुजरात में प्रथम क्रमांके आवी नाम रोशन करती पटेल राजवी विजय भाई ऐतिहासिक अने पौराणिक नगरी वडनगर शहर में संस्कार चेरिटेबल ट्रस्ट संचालित संस्कार पब्लिक स्कूल नवीन मकान वास्तुपूजन महायज्ञ तथा उद्घाटन समारोह आरोग्य अने पाणी पुरवठा मंत्री ऋषिकेश भाई पटेल उपस्थिति में योजायो। आजादी का अमृत महोत्सव अंतर्गत मेहसाणा जिला विसनगर तालुका कांसा गामना मुगटसमा बयो माताजी द्विशताब्दी महोत्सव निमित्ते राष्ट्रप्रेम उजागर करती थीम साथ 108 बहनों तिरंगा साड़ी में सज्ज थी 75 युवा राष्ट्रध्वज साथ शोभायात्रा में जोड़ाया था। बनासकांठा जिल्लाना पशुपालकों ने जीवादोरी समान गणाती बनास डेरीए पशुपालकों लक्षी निर्णय लेता पशुपालकों में खुशी जोवा मळी रही छे। लीमड़ी नीलकंठ विद्यालय नो एसएससी नो रिजल्ट में गुजरात में प्रथम क्रमांके आवी नाम रोशन करती पटेल राजवी विजय भाई आज रोज एसएससी बोर्ड नो रिजल्ट आवता लीमड़ी नीलकंठ विद्यालय में अभ्यास करती पटेल राजवी विजय भाई गुजरात में प्रथम क्रमांक मेळव्यो हतो। लीमड़ी नीलकंठ विद्यालय में अभ्यास करती पटेल राजवी विजय भाई पीआर 99.99 मेळवीने गुजरात में प्रथम क्रमांक प्राप्त करेल छे, जेमां नीलकंठ विद्यालय नो पटेल समाज नो अने तेना परिवार नो नाम रोशन कर्यु हतु। पटेल राजवी ने इच्छा डॉक्टर बनीने सेवा करवानी छे अने आम लीमड़ी पंथक में आजना परिणाम थी आनंद अने उत्साह में फेरवायो हतो। आजे पटेल राजवीए लीमड़ी नु नाम पण रोशन करीने आप्यु। आज रोज खूब ज आनंद साथे आप सौने जणावुं के एसएससी बोर्ड नु रिजल्ट आजे जाहेर थयुं छे, जेमां अमारी संस्थानी विद्यार्थिनी बहन श्री कुमारी पटेल राजवी विजयभाई જેણે પોતે 99.99 પીઆર સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેની અમને તેના પરિવારને અને સારાઈ પટેલ સમાજ અને લીમડી તાલુકાને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે। બેન રાજવીએ પ્રાપ્ત કરેલ પ્રથમ ક્રમાંકથી શાળા પરિવાર અને બાળકો ખૂબ જ આનંદમાં છે, જેઓ હાલ બહાર ઢોલનગર ચાલે ઝૂમી પણ રહ્યા છે, ખૂબ લીમડીમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। બેન રાજવીની પહેલેથી એક આશા હતી કે મારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરો અને ભવિષ્યમાં ડૉક્ટરી લાઈનમાં જઈને ગરીબ લોકોની ખૂબ જ સેવા કરવી એવું સપનું હતું, જેનો અમને પણ પાકો ભરોસો હતો કે અમારી જે રાજવી છે એની મહેનત ચોક્કસ એક દિવસ રંગ લાવશે જ, અને આજે એણે એની મહેનત જે છે એ સાકાર કરી બતાવી છે, જેનો તમામ શિક્ષકો રાજવી રાજવીના મમ્મી પપ્પા સમગ્ર લીમડીને ખૂબ ખૂબ આનંદ છે। ફરીથી આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા બદલ હું બેન રાજવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર શહેરમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલના નવીન મકાનનું વાસ્તુપૂજન મહાયજ્ઞ તથા ઉદ્ઘાટન સમારોહ આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સંસ્કાર પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એનડી ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સંસ્કાર પબ્લિક સ્કૂલની વિગતોની માહિતી આપી હતી। રાજ્યના કેબિનેટ મંત્રીનું સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશભાઈ પટેલે બુકે શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કર્યું હતું। આ સમારંભમાં ઋષિકેશભાઈ પટેલ મંત્રીશ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ જળ સંપત્તિ અને પાણી પુરવઠો ગુજરાત સરકાર યતિશ્રી વિજય સોમ મહારાજ સાહેબ મણિભદ્રવીર મંદિર ગાતિપતિ મગરવાડા મુકેશભાઈ પટેલ ચેરમેન શિક્ષણ સમિતિ મહેસાણા જિલ્લા પંચાયત પરેશભાઈ પટેલ પ્રમુખ વડનગર તાલુકા પંચાયત એનડી ચૌધરી જિલ્લા રમતગમત અધિકારી પોપટભાઈ પટેલ પ્રમુખ સરદાર વિદ્યાલય વિસનગર કાનાજી ઠાકોર ઉપપ્રમુખ નગરપાલિકા વડનગર રાજુભાઈ મોદી વડનગર શહેર બીજેપી પ્રમુખ અલ્પેશભાઈ પટેલ પ્રમુખ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ગૌરાંગભાઈ ભાવસાર મહામંત્રી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ વડનગર ઉપરાંત વડનગર શહેર તથા આજુબાજુના ગામના અનેક નાગરિકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। મગરવાડા મણિભદ્ર વીરના મહંત વિજય સોમ મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે વડનગરની જમીનમાં કંઈક એવું વિશેષ તત્વ છે જેને લીધે અહીં અનેક નર રત્નો પાક્યા છે। આવનારા સમયમાં સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પણ આવા જ રત્નો પાકે તેવી શુભકામનાઓ પાઠવું છું। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંસ્કાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓને સારું શિક્ષણ આપવા તથા વ્યાજબી ફી લેવા અનુરોધ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આજે દુનિયામાં આંગળીઓના ટેરવે આગળ વધી રહી છે તો આ પબ્લિક સ્કૂલમાં પણ ઉચ્ચ ટેકનોલોજી સાથેનું તથા અંગ્રેજી અને કોમ્પ્યુટરનું ઉત્તમ શિક્ષણ અહીંયાના લોકોને પરવડે એવી ફીથી અપાશે।
તથા ખાસ કહ્યું હતું કે શિક્ષણમાં હવે ખાસ અંગ્રેજી અને ટેકનોલોજીના સહારે ઉત્તમ શિક્ષણ અહીં આપવામાં આવશે તથા સરકારી તથા પીપીઈ ધોરણે ચાલતી શાળાઓમાં પણ હવે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહેશે તેમ જણાવીને સારા શિક્ષણ માટે સરકાર અને સંસ્થાઓ તૈયાર રહેવા જણાવ્યું હતું. સંસ્કાર પબ્લિક સ્કૂલના આચાર્ય મનન ભાવસારે જણાવ્યું હતું કે અમારે શાળામાં એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે જે આ જ્ઞાનરૂપી જમીનમાંથી રત્નો તૈયાર કરવા છે કે જે યુપીએસસી પાસ કરે. શિક્ષા, શિસ્ત અને ભણતર એ જ અમારો લોગો છે. જો જોશે એ બોલશે, એ શીખશે. આ માટે સ્માર્ટ ક્લાસ દ્વારા ટેકનોલોજીના સહારે શિક્ષણ આપવામાં આવશે. અત્યારની જનરેશનને મોબાઈલમાંથી દૂર રાખવા માટે સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને બાળકોને શાળામાં ભણી શકે તેવું કેમ્પસ વાતાવરણ બનાવીને બાળકોના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સ્કૂલનું ઉદ્ઘાટન ના હોય એની શુભ શરૂઆત અને આજે એની શુભ શરૂઆત સંસ્કાર પબ્લિક સ્કૂલની થઈ રહી છે. સારું મકાન જ નહીં પરંતુ સારું શિક્ષણ, ક્વોલિટી શિક્ષણ અને ક્વોલિટી શિક્ષણ દ્વારા સમાજના બાળકોનું ઘડતર અને ભણતર અને એ ટેકનોલોજીના માધ્યમથી અને હવે તો ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને સારું શિક્ષણ ખૂબ વ્યાજબી ફીથી આપવાનું તમામ ટ્રસ્ટીઓ ભાઈ અલ્પેશભાઈ એનડીભાઈ અને તમામ ટ્રસ્ટીઓ જે પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વડનગરની જમીનમાં કંઈક એવું તત્વ પડ્યું છે કે જેમાં સંત સુરવીર અને રાજકીય લીડરો પેદા થયા છે. આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા જે સમસ્ત વિશ્વમાં પોતાનું નામ એક અગ્રેસર ઊભું કર્યું છે. રસિકલાલ દવે જેમણે કન્યા વિદ્યાલયનો પ્રારંભ કર્યો જે સમયે સમગ્ર ખેરાલુ અને વડનગરમાં કોઈ સંસ્થા નહોતી. દ્વારકાદાસ જોશી જેવા અને વસંતભાઈ પરીખ જેવા જેમણે સમગ્ર ભારતમાં એક ડૉક્ટર તરીકે નામ પેદા કર્યું હતું. આવા રત્નો પેદા થયા છે. અમારો નમ્ર એવો પ્રયાસ છે કે આવા રત્નોની અંદર પડેલી અંતરશક્તિઓને અમારી શાળા દ્વારા ઉજાગર કરીએ અને એમને વિશ્વ સમક્ષ મૂકીએ. મારું નામ મનન ભાવસાર. વડનગર એ જ્ઞાનની નગરી છે અને જ્ઞાનની નગરીની અંદર મર્યાદિત ફીની અંદર બાળકોને ઉચ્ચ કક્ષાનું સારું અને એને જીવનમાં ભણવાની સાથે સાથે એનું ગણતર પણ થાય એ ગામડાના બાળક સુધી એવી તૈયારી કરાવી છે. સ્માર્ટ ક્લાસનું અમે આયોજન કર્યું છે. આની સાથે સાથે અમે બાળકોને મર્યાદિત એટલે કે ઓછી ફીમાં એને પરવડે સાચું, સારું અને ઉપયોગી શિક્ષણ મળે એ માટે સ્માર્ટ ક્લાસ બનાવ્યા છે. નંબર બે, બીજો અમારો ઉદ્દેશ છે કે અમારા ગામડાના બાળકો એ આગળ જઈને જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ પણ સારી રીતે ક્લિયર કરે. એ માત્ર ભારત નહીં, ભારતની આગળ વધીને વિશ્વકક્ષાએ પહોંચે. આપ સૌ કોઈ જાણો છો કે ભારતના વડનગરની અંદર જન્મેલા હે ને કોણ? આપણા માનનીય શ્રી વડાપ્રધાન. એમના અત્યારની જર્નીને જ્યારે જોવા જાય છે તો એ દરેક બાળકે જર્ની જુએ અને એના આધારે એ હંમેશા આગળ આવવાનું વિચારે. એ ઉદ્દેશથી આજે અમે લોકોએ એક સરસ સ્કૂલ સંસ્કાર પબ્લિક સ્કૂલ અને અમારા સ્કૂલના લોગોમાં જ છે શિક્ષા, શિસ્ત અને ગણતર. આ ઉદ્દેશ સાથે અમે એક સ્કૂલ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે આપ સૌનો સાથ અને સહકાર મળશે તો આ સ્કૂલને ખૂબ આગળ લઈ જઈશું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા જિલ્લા વિસનગર તાલુકાના કાંસા ગામે કાંસા ગામના મુગટ સમા બયો માતાજીનો દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતી થીમ સાથે 108 બહેનો તિરંગા સાડીમાં સજ્જ થઈને 75 યુવાનો રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સેવા ગૌરવ પુરસ્કાર સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામ ખાતે શિક્ષણની સાથે સાથે તેની ધાર્મિકતા અને સંસ્કૃતિની ઓળખને કારણે પ્રસિદ્ધ છે. આ ગામમાં આવેલ મુંબઈ માતા કે જેને ગામ લોકો ગયો માતાજીના મંદિરથી 21 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરી હતી જેને લઈને આજે ગામ લોકો દ્વારા માતાજીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગામમાં ઉજવવામાં આવેલા આ પ્રસંગની શોભાયાત્રાને લોકોમાં રાષ્ટ્રપ્રેમથી તથા રાષ્ટ્રીય ભાવના વધે અને દેશની તાકાત વધે એ માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ આ દ્વિશતાબ્દી મહોત્સવમાં 21 વર્ષના સાપેક્ષમાં 21 કુંડી યજ્ઞ, શોભાયાત્રા તથા લોકજાગૃતિ માટે ખાસ કરીને રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વધે તે માટે આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ પ્રસંગે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ખાસ આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે શોભાયાત્રાની થીમ રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રપ્રેમ આધારિત બનાવવામાં આવી હતી. બયો માતાના યાને મુંબઈ માતાની સાંઢળી પર મુંબઈ માતા તથા ભારત માતાને રાષ્ટ્રધ્વજ સાથે તથા 75 જેટલા યુવાનોએ રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત 21 જેટલા યુવાનો કેસરી પહેરવેશના સજ્જ થઈને કેસરી નેજા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કર્યો હતો. આ ઉપરાંત 108 જેટલી બહેનોએ કેસરી સફેદ અને લીલી સાડીમાં સજ્જ થઈને માથે જવારા સાથે રાષ્ટ્રપ્રેમનું એક ઉદાહરણ પૂરું પાડીને રાષ્ટ્રધ્વજની શોભાયાત્રામાં અબેહૂબ દ્રશ્ય રજૂ થતું હતું. આ ઉપરાંત 13 બગીમાં મહંતો સંતો તથા ભારત માતાના ટેબલો યોજવામાં આવ્યા હતા. ખાસ ટ્રેક્ટરોમાં વ્યસ્ત નાગરિકો તથા મહિલાઓ બેસીને શોભાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સેવા ગૌરવ પુરસ્કાર સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામની અંદર જુદા જુદા પ્રકારની સેવા આપનાર કાર્યકરોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ, સ્મૃતિચિહ્ન અને માતાજીનો ખેસ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ગામમાં અબોલ પ્રાણીઓ માટે જીવદયાનું ઉત્તમ કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત ફ્રી નનામી કીટ તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિના કાર્યકરોને સન્માનિત કરીને બિરદાવવામાં આવ્યા હતા. બયો માતાજીના ત્રિશતાબ્દી મહોત્સવની શોભાયાત્રામાં ધાર્મિકતાની સાથે સાથે રાષ્ટ્રભાવના પણ જોવા મળી હતી. ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગામના 2 દિવસીય બયો માતાજીના ત્રિશતાબ્દી મહોત્સવ યોજાયો હતો. તાલુકાના કાંસા ગામમાં આવેલ પ્રાચીન બયો માતાજીની ગોખની ગ્રામજનો દ્વારા 21 વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શુક્રવાર અને શનિવારના રોજ બયો માતાજીની ઉજવણીના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ જસુભાઈ પટેલ, કનુભાઈ બી પટેલ, જયેશભાઈ કે પટેલ, બયો માતાજી વ્યવસ્થાપક કમિટી દ્વારા ત્રિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. બયો માતાજી મંદિરથી નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં ધાર્મિકતાની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ પણ જોવા મળ્યો હતો, જેમાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને શોભાયાત્રામાં 75 તિરંગા સાથે યુવાનો, 108 કળશ લઈને બહેનો, 21 માતાજીના નેજા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં બયો માતાજીના દર્શન માટે ગામની પરિણીત દીકરીઓને આમંત્રણ પાઠવીને બોલાવવામાં આવી હતી અને ગામની દરેક દીકરીઓને દાતાઓ દ્વારા ભેટ સ્વાગત પણ અપાઈ હતી. ખાસ આ કાર્યક્રમની વિશેષતાઓ એ છે કે આખા ગામના તમામ લોકોએ માતાજીના પરિસરમાં એક સાથે સમૂહ ભોજન લઈને એકતા, સમરસતા અને ભક્તિભાવના દર્શન કરાવ્યા હતા. આજે કોસા મુકામે આમ તો દરેક ગામડાઓમાં માતાજીના અને દેવોના પ્રતિષ્ઠાઓના પાટોત્સવો અને પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાય છે, પણ આજે અમે જુદી તરફથી એક ધાર્મિકની સાથે સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે રાષ્ટ્રભાવનાને લઈને એક 75 જેટલા આપણા જે અમૃત મહોત્સવ નિમિત્તે 75 રાષ્ટ્રધ્વજ લઈને યુવાનો ચાલ્યા હતા. માતાજીના 21 જે પ્રતિષ્ઠાના અમારા વર્ષ થયા અને 21 નેજા હતા, સાથે સાથે ભારત માતાના સ્ટેચ્યુ સાથે અમારા એનો ટેબલો હતો અને જે માતાજીના મૂર્તિની સાથે જે અમે બહેનોના ઝવેરા જે ખાસ મુહૂર્ત ખાસ શુભ મુહૂર્ત ગણાતું હોય છે એ ઝવેરા પણ બહેનોએ રાષ્ટ્રભાવનાની માફક રાષ્ટ્ર તિરંગાની અંદર જે કલરો છે એ પ્રમાણે કેસરી કલર્સની સાડી, સફેદ કલરની સાડી અને લીલા કલરની સાડી સાથે માતાજીના ઝવેરા ઉપાડ્યા હતા. અહીંયા ગામના મહંતશ્રીઓ, તમામ તીર્થદાતાઓ અને એ બધાના બગીઓ સાથે આખો ભવ્ય યાત્રા અમે અહીંયા કાઢી હતી. રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા માટે એક અમે નવો ચીલો ચાતરીને ધર્મની સાથે રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા અમે આ પ્રયાસ કર્યો છે અને હું માનું છું ત્યાં સુધી આ પ્રયાસથી દરેક ગામડાઓમાં હજુ પછી પાછળના આજે કાર્યક્રમો થાય એમાં આ પ્રમાણે પ્રયાસ થાય તો દરેક યુવાનોમાં, બહેનોમાં, આ માતાઓમાં આ રાષ્ટ્રભાવના જાગૃત થાય અને રાષ્ટ્ર હશે તો જ ધર્મ હશે, એ અમારો થીમ હતું. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને જીવાદોરી સમાન ગણાતી બનાસ ડેરીએ પશુપાલકોલક્ષી નિર્ણય લેતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતને લઈને પશુપાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને પશુઓના ઘાસચારામાં મોંઘાદાટ ભાવ વધારો થતાં પશુપાલકોની હાલત કફોડી બની હતી, જેના ભાગરૂપે બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખત વધારો કર્યો છે. આ 3 મહિનામાં બનાસ ડેરીએ પ્રતિ કિલોએ 50 રૂપિયા જેટલો ભાવ વધારો કર્યો છે અને આ ભાવ વધારાનો લાભ 4 લાખ જેટલા પશુપાલકોને થશે અને ઘાસચારા સહિત ખેત પેદાશોમાં પશુપાલકોને વ્યાપક ફાયદો થશે. કૃષિ પેદાશોમાં જે પ્રમાણે ભાવ વધ્યા છે જેને કારણે પશુઓને ખવડાવવાના ચારાની અંદર પણ ભાવ ખાસા વધ્યા છે,
જેથી કરીને દૂધ ઉત્પાદનનો ખર્ચો પશુપાલક બહેનો માટે ખાસો વધે છે. એટલે અમારી બનાસ ડેરીએ નિર્ણય કર્યો છે કે દૂધની અંદર ભાવમાં વધારો કરવો. પહેલાં 1 કિલો ફેટે 25 રૂપિયા 3 મહિના પહેલાં વધાર્યા, આજે વચ્ચે 10 રૂપિયા કિલો ફેટે અને આજે બીજા 20 રૂપિયા, એમ કરીને છેલ્લા 3 મહિનાની અંદર 50 રૂપિયા કરતાં વધારે રકમ 1 કિલો ફેટે પશુપાલક મહિલાઓ માટે અમે વધારી છે. આજે 20 રૂપિયા કિલો ફેટે વધારવાનો નિર્ણય આવતીકાલથી અમે કરી રહ્યા છીએ. આ રકમ અમે દૂધ જે પશુપાલક પાસેથી ખરીદીએ છીએ એમને વધારાની રકમ મળશે. અમારા દૂધ જે ગ્રાહકો વાપરે છે એમના માટે કોઈ વધારાનો ચાર્જ તરીકે અમે નહીં લઈએ, માત્ર વધારાની રકમ પશુપાલકોને ચૂકવવા માટેનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.